વિડિયો લેક્ચર 2 આપણે પહેલું વિડિયો લેક્ચર જે આપણું પૂરું થયું એમાં પાઘડીની પ્રાથમિક માહિતી મેળવી. પાઘડી તમારું એકાઉન્ટનું ચેપ્ટર 3 ભાગ 1 નું છે, જેનો ગુણભાર 6 માર્ક છે. વિભાગ એ માં 1 માર્ક, વિભાગ બી માં 1 માર્ક અને વિભાગ ડી માં 4 માર્ક છે. વિડિયો લેક્ચર 1 માં આપણે જોયું કે પાઘડીને કયા પરિબળો અસર કરે છે, એમાં આપણે ચર્ચા પણ કરી કે પાઘડીને ધંધાનું સ્થળ, સમયગાળો, ધંધાના સંચાલકોની આવડત, ધંધા પાસે રહેલા વિશિષ્ટ લાભો, હકો, સરકારના લાયસન્સો, આવી બધી બાબતોની કાલે આપણે એટલે કે વિડિયો નંબર 1 માં ચર્ચા કરી છે. પાઘડી વિશે આપણે એવું પણ જોયું કે પાઘડી પેઢીના પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ બિન ચાલુ મિલકત તરીકે દર્શાવાય છે. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. પાઘડી વિશે આપણે એવું પણ જોયું કે બજારમાં ધંધાની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય, ફિનાન્શિયલ વેલ્યુ ઓફ બિઝનેસ રેપ્યુટેશન ઇઝ ગુડવિલ, એટલે કે ધંધાની જે પ્રતિષ્ઠા બજારમાં છે એનું ફિનાન્શિયલ વેલ્યુ, નાણાકીય મૂલ્ય. હવે આ પાઘડી વિશે મેં તમને એવી પણ વાત કરી કે મોટા ભાગે મનસ્વી મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે તમારી બુકમાં નથી, પણ આપણે આપણી ટેક્સ્ટબુક આધારિત હવે આગળ વધવું છે. તો પાઘડી ગણવી કઈ રીતે? કોઈ પણ ધંધાકીય એકમની કે ભાગીદારી પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરાશે? તો પાઘડીની ગણતરી માટે મુખ્ય જે 4 રીતો છે એ 4 રીતોની આપણે એક વિડિયો લેક્ચરમાં એક રીતે એવી રીતે ચર્ચા કરવાના છીએ. આજના વિડિયો લેક્ચરમાં પાઘડીના મૂલ્યાંકનની રીત નંબર 1. સાદી સરેરાશ પદ્ધતિ, સિમ્પલ એવરેજ મેથડ, પાઘડીના મૂલ્યાંકનની જે જુદી જુદી રીતો છે એમાંની આ સૌથી પહેલી રીત છે સાદી સરેરાશ પદ્ધતિ. આ પદ્ધતિમાં કોઈ પણ ધંધાકીય એકમનો છેલ્લા અમુક વર્ષોનો નફો કે નુકસાન, મોટા ભાગે 3 અથવા 5 વર્ષ, ધંધાકીય એકમના પાછલા વર્ષોના નફાની સાદી સરેરાશ કાઢવામાં આવે છે અને એવી ધારણા કરવામાં આવે છે. માનો કે કોઈ એક ધંધાકીય એકમનો છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો 1 લાખ રૂપિયા છે. હવે આ ધંધો ધંધાનો માલિક કોઈને વેચવા માંગે છે, તો વિચાર એવો કરવાનો કે જે વ્યક્તિ આ ધંધો ખરીદવા માંગે છે એ માનો કે આપણો ધંધો વેચાતો ન લે અને પોતે જ નવો ધંધો શરૂ કરે, તો અત્યારે જે 1 લાખ રૂપિયા નફો આ ધંધો કમાય છે એ નવા ધંધાને કમાતા કેટલા વર્ષ લાગશે? એક વેપારી છે, આ વેપારી કાપડની દુકાન ચલાવે છે. વેપારીનું નામ છે અ. હવે અ નામના વેપારીએ આ ધંધો બ નામના વેપારીને વેચવો છે, તો બંને વચ્ચે પાઘડીની જ્યારે ગણતરી કરવાની આવે ત્યારે વિચાર આ રીતમાં એવો કરવામાં આવે છે કે જો બ
પોતે પોતાની નવી જ દુકાન શરૂ કરે, નવી જ દુકાન, તો ઓ જે નફો કમાય છે અત્યારે, એટલો નફો કમાતા બને કેટલા વર્ષ લાગે? કારણ કે બની દુકાન નવી જ શરૂ થાય તો કે પહેલે જ દિવસે નફો કરવા માંડે એવું ન. તો માનો કે એવી ધારણા થાય કે નવો જ ધંધો શરૂ કરશે તો એને ઓ જેટલો અત્યારે નફો કમાય છે એટલો નફો કમાતા 3 વર્ષ થશે. હવે બ અનો ધંધો વેચાતો રહી ગયે છે, ડેર્યા 3 વર્ષ રાહ જોવી પડશે નહીં, કારણ કે ચાલુ ધંધો એ લઈ લેશે. તો સાદી સરેરાશની રીતમાં એવું કહેવામાં આવે છે કે એકવાર પેઢીનો છેલ્લા અમુક વર્ષનો સાદો સરેરાશ નફો શોધો, અને માનો કે આ નફો 3 વર્ષ પછી કમાવાનો હોય તો એને 3 વડે ગુણો. એ તમને રકમમાં આપી દેવામાં આવે છે. એટલે વાક્ય રચના એવી બને છે આ રીતમાં કે અ અને બ ની ભાગીદારી પેઢીના છેલ્લા 5 વર્ષના નફાની વિગતો નીચે મુજબ છે. સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી અને 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો. 3 વર્ષની ખરીદીનો અર્થ થાય છે કે આ નફો કમાતા નવા વેપારીને 3 વર્ષ થાય એમ છે, માટે 3 વર્ષથી ખરીદી. હવે આ સાદી સરેરાશ પદ્ધતિમાં કયું સૂત્ર આવશે, આપણી ગણતરી કયા પ્રકારની રહેશે? કારણ કે આપણે દાખલા ગણવાના છે, દાખલા ગણવા છે માટે આપણે એમાં જોવું પડશે કે આમાં કયા સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ. તો સૌથી પહેલા એક સરેરાશ નફો આપણે શોધવો પડશે. તમે તમારા ચોપડામાં પણ આ વિડિયો લેક્ચર જોવો ત્યારે આ સૂત્ર લખતા જજો, વચ્ચે જરૂર પડે ત્યારે વિડિયો લેક્ચરને પોઝ કરજો, અટકાવી દેજો, અને લખવાનો પૂરો સમય તમે લેજો. એક દારૂ જોઈ નાખો એનાથી ફાયદો નથી થવાનો, પણ સાથે સાથે લખવાની પ્રેક્ટિસ રાખજો. તો સરેરાશ નફો બરાબર પાછલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર છે પાછલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. અને બીજું સૂત્રમાં આવશે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ બે જ સૂત્રોનો ઉપયોગ કરી અને તમારે સાદી સરેરાશ પદ્ધતિમાં પાઘડી શોધવાની રહેશે. રિપીટ કરું છું, સરેરાશ નફો બરાબર પાછલા વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, અને પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ તમે બે વસ્તુ બે સૂત્રોનો ઉપયોગ કરો એટલે આ તમારો દાખલો પૂરો થઈ જશે. અત્યારે પાઘડીના આ ચેપ્ટરમાં આપણે આ દાખલાને સ્વતંત્ર કરવાના થશે. તમે ભાગીદારી પેઢીના ભવિષ્યના હિસાબો શીખશો, ભાગીદારનો પ્રવેશ આવશે, ભાગીદારની નિવૃત્તિ આવશે, ત્યારે આ બધું દાખલાની અંદર આવી જશે. એટલે આ તમને આવડતું હશે, આ ચેપ્ટરમાં તો કામ આવશે જ, પણ ભવિષ્યના જે ચેપ્ટરો તમે શીખવાના છો એમાં પણ પાઘડીના મૂલ્યાંકનની આ રીત તમને કામમાં આવવાની છે. આ બે સૂત્રોના આધારે આપણે સાદી સરેરાશ પદ્ધતિના દાખલા ગણવા છે. દાખલાની શરૂઆત કરીએ. હું અત્યારે અહીંયાથી રકમ બોલું છું, આવી જ રકમ તમારી બુકમાં આપેલી છે, કદાચ આંકડાઓ હું જુદા બોલીશ,
પણ હેડિંગ વગેરે આ જ પ્રકારના આવશે. એક ભાગીદારી પેઢીનો રકમ છે દાખલાની, એક ભાગીદારી પેઢીનો છેલ્લા 5 વર્ષનો નફો નીચે મુજબ છે. એક ભાગીદારી પેઢીનો છેલ્લા 5 વર્ષનો નફો નીચે મુજબ છે. ₹1,14,000, ₹2,017,000 છે, 2015માં ₹1,20,000 છે, 2016માં ₹90,000 છે, 2017માં ₹1,10,000 છે અને 2018માં નફો ₹80,000 છે. આપણને સૂચના આપે છે કે સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાકડી શોધો. નફાની 3 વર્ષની ખરીદીના આધારે તો આ દાખલો આપણે કેવી રીતે, તો પેલા આપેલા નફાનો સરવાળો કરો, એને નામ આપો કુલ નફો. છેલ્લા 5 વર્ષ તો કુલ નફો ₹5,00,000 થાય છે. અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે કરી શકશો, મૌખિક ફાવે તો મૌખિક કરી શકશો. હવે તમારે 2 સૂત્ર મૂકવાના. એક, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. હવે આ પેઢીનો કુલ નફો ₹5,00,000 છે અને 5 વર્ષ છે, એટલે સરેરાશ નફો આવશે ₹1,00,000. બીજું સૂત્ર છે પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ ખરીદીના વર્ષો તમને દાખલાની રકમમાં આપી દેવામાં આવશે. હવે અહીંયા આપણા દાખલામાં સરેરાશ નફો છે ₹1,00,000 અને ખરીદીના વર્ષો છે 3, એટલે પાઘડી થશે ₹3,00,000. આ આપણો જવાબ. તમારે આ દાખલો વિડિયો અટકાવીને તમારા ચોપડામાં તમારી નોટમાં ગણવાનો છે, કારણ કે તમે માત્ર મને સાંભળશો તો નહીં આવડે, સાથે સાથે તમારે લખવું પડે. એટલે અહીંયા આપણે પોઝ આપી દેવાનો. સ્ક્રીન ઉપર તમને 2 કે 3 મિનિટ માટે હું આ દાખલો એમનેમ રહેવા દઉં છું, બોલવાનું બંધ કરું છું, એટલે તમને પણ લખવાનો સમય મળે, સાંભળવાનું નથી. એટલે તમે આખો દાખલો અહીંયા આ વિડીયોમાં જોઈ શકો અને પછી તમે આખો દાખલો તમારી નોટમાં ઉતારી શકો. એટલે હું અત્યારે 5 મિનિટનો પોઝ આપું છું, વિડીયો ચાલુ રહેશે, મારું બોલવાનું બંધ રહેશે, એટલે આ સ્ક્રીન તમને એક ધારો દેખાશે અને એટલે તમે આ દાખલો જોઈ શકશો, ગણી શકશો.
નહીતર હું ફરીથી બીજો દાખલો શરૂ કરીશ તો આ દાખલો લખવાનો તમને સમય નહીં મળે. એટલે આપણે પદ્ધતિ એવી કરશું કે એક દાખલો ગણાઈ જાય એટલે 5 મિનિટ હું પોઝ કરું, હું બોલવાનું બંધ કરું, સ્ક્રીન ઉપર જે દાખલો છે એમનેમ રહેશે. અહીંયા જે બોર્ડ ઉપર છે એ તમે જોઈએ રાખો એક ધારા આ દાખલાને, એમાંથી તમે ચોપડામાં બધું ઉતારી લો, પછી આપણે આના પછીના દાખલાની ચર્ચા કરશું. 5 મિનિટ માટે વિડીયો ચાલુ છે, મારું બોલવાનું બંધ છે. આપણે રિપીટ કરી લીયા દાખલો. રકમ કેવી હોય છે? 1 ભાગીદારી પેઢીના છેલ્લા 5 વર્ષના નફાની વિગતો તમને આપેલી છે, તેના પરથી સરેરાશ નફાની પદ્ધતિએ 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. એટલે તમને સૂચના છે દાખલામાં કે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરો, નંબર 1. બીજું, 3 વર્ષની ખરીદી શબ્દ છે જે આપણે 3 વર્ષની ખરીદી અહીંયા લખી છે, ખરીદીના વર્ષો સરેરાશ નફો આપણે શોધ્યો છે. આ સરેરાશ નફો કઈ રીતે શોધવાનો છે? તો 5 વર્ષના નફાનો સરવાળો એટલે કુલ નફો આવે છે, કુલ નફાને વર્ષની સંખ્યા વડે ભાંગવાથી સરેરાશ નફો આવે છે, અને એ સરેરાશ નફાને ખરીદીના વર્ષોથી ગુણવાથી પાઘડીની રકમ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં આ પ્રકારના દાખલાઓ આપેલા હશે. જે દાખલા તમને અનુકૂળ લાગે એ અત્યારે ગણવાના. હજી આપણે આ જ રીતનો એક બીજો દાખલો ગણીએ.
एक भागीदारी पेढ़ी नीचे की माहिती पर थी, जो जो शब्द रचना बराबर समझो, एक भागीदारी पेढ़ी नीचे की माहिती पर थी छेल्ला पांच वर्षना सरेराश नफानी, छेल्ला पांच वर्षना सरेराश नफानी बे वर्षनी खरीदी ना आधारे पागड़ी नी गणतरी करो। वर्ष 2014, 2015, 2016, 2017, 2018, 2019 એના દરેક વર્ષના નફાના આંકડાઓ અહીંયા આપેલા છે। પહેલા વર્ષ તો એટલે કે 2014 નો નફો 1,20,000 છે, બીજા વર્ષ તો નફો 60,000 રૂપિયા છે, ત્રીજા વર્ષે મેં કાઉસમાં 80,000 રૂપિયા લખ્યા છે। અહીંયા તમારે દાખલામાં જો કાઉસમાં રકમ અપાય તો એનો અર્થ કરવાનો છે નફો નથી પરંતુ એ નુકસાન છે, એટલે નુકસાન દર્શાવવા માટે કાઉસનો ઉપયોગ કરવામાં આવશે। 2016માં 80,000 રૂપિયા કાઉસમાં એટલે નુકસાન છે, 2017માં 90,000 રૂપિયા નફો છે, 2018માં 1,30,000 રૂપિયા નફો છે અને 2019માં 1,10,000 રૂપિયા નફો છે। અહીંયા તમને તમે ભૂલ કરો એની એક પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો છે। જો આપણને દાખલાની રકમમાં કીધું છે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની બે વર્ષની ખરીદી ના આધારે પાગડીની ગણતરી, પણ તમને દાખલાની રકમમાં નફો આપ્યો છે છ વર્ષ, આપણે 2014 નો નફો ધ્યાનમાં લેવાનો નથી। જો તમે ઉતાવળ કરશો તો તમે ક્યાંક ભૂલ કરીને છ વર્ષનો નફો ગણી નાખશો। તમને સ્પષ્ટ કીધું છે કે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની બે વર્ષની ખરીદીના આધારે પાગડીની ગણતરી કરો। તો અહીંયા 2014 મેં લખ્યું પછી કાઢી નાખું, કારણ કે તમારે ધ્યાનમાં લેવાનું નથી, તમને ભૂલ કવરાવવા માટે ક્યારેક આવો રકમ પૂછાય છે। હવે આ પાંચ વર્ષ તો સરેરાશ કાઢવી છે તો તમે જાણો જ છો કે આ માઇનસ કહેવાય, 80,000 રૂપિયા કાઉસમાં એટલે ખોટ છે। તો કુલ નફો જયારે ગણશું ત્યારે સરવાળો કરી અને એમાંથી આ 80,000 રૂપિયા આપણે બાદ કરવા પડશે, એટલે 60,000, 90,000 એટલે 1,50,000, 1,30,000 એટલે 2,80,000 અને 3,90,000, 3,90,000 માંથી 80,000 જાય એટલે છેલ્લા પાંચ વર્ષ તો કુલ નફો આવે 3,10,000 રૂપિયા। કુલ નફો આવ્યો છેલ્લા પાંચ વર્ષ તો 3,10,000। હવે બે સૂત્ર આપણે શીખાય એ પ્રમાણે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા, તો કુલ નફો છે 3,10,000, વર્ષ છે 5, એટલે સરેરાશ નફો આવશે 62,000 રૂપિયા। 3,10,000 ને 5 વડે ભાંગો એટલે 62,000 રૂપિયા આવે। આ સ્ટેપ એક આવ્યું, પાઘડી બરાબર
सरेराश नफो गुणिया खरीदीना वर्षो सरेराश नफो आपणो 62,000 रूपया गुणिया खरीदीना वर्षो बे એટલે પાઘડી આવશે 1,24,000 રૂપિયા. પાઘડી 1,24,000. અહીંયા થોડુંક બોર્ડમાં આછું દેખાતું હશે પણ અહીંયા પાઘડી છે 1,24,000. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા 3,10,000 ના છેદમાં 5 એટલે સરેરાશ નફો 62,000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો 62,000 ગુણ્યા 2 એટલે 1,24,000. હું રિપીટ કરું છું રકમ. નીચેની માહિતી પરથી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો. છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડી. એટલે આવી રીતે આ દાખલો ગણાશે. સરેરાશ નફાના જે દાખલા, આ દાખલો ગણો ફરીથી પેલા દાખલાની જેમ. સ્ક્રીન ઉપર આ દાખલો આપણે રાખશું, તમે નિરાતે ચોપડામાં ઉતારી લ્યો, રકમ લખી લ્યો, પછી હું તમને આજનું હોમવર્ક આપીશ કે તમારે ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણના કયા દાખલા અને સ્વાધ્યાયના કયા દાખલા ગણવાના છે. આ જ રીતના છે કે તમે ગણી શકશો. હમણાં આપણે 3-4-5 મિનિટ માટે આ પોઝ કરીએ છીએ, વિડીયો ચાલુ રહેશે, મારું બોલવાનું બંધ થશે. આ તમારી સાદી સરેરાશ પદ્ધતિના 2 દાખલા મેં અહીંયા તમને કરાવ્યા છે. તમારી ટેક્સ્ટ બુકમાં હવે તમારે હોમવર્ક કરવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં કુલ આવા 4 દાખલા દેખાય છે. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 અને 5.
આ ચાર દાખલા તમે હોમવર્કમાં કરજો, એમાં કોઈ પ્રોબ્લેમ હશે તો તમે આપણે ઝૂમ ટેકનોલોજીથી મળીએ ત્યારે વાત કરજો. આજનું આ બીજું વિડીયો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે રીત નંબર બે એટલે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાની રીતનો ઉપયોગ કરવાના છીએ. આજે આપણે આ સાદા સરેરાશ નફાની રીતે પાઘડીની ગણતરી કરવાના દાખલાની રીત પૂરી કરીએ છીએ. બે દાખલા મેં બોર્ડ ઉપર કરાવ્યા છે, ચાર દાખલા તમારે હોમવર્કમાં એસાઇનમેન્ટમાં કરવાના છે, એટલે કુલ આ રીતના છ દાખલા થઈ જશે. એટલે તમને આ રીત ફાવી જશે, અને છતાંય એમાં કોઈ મુશ્કેલી હશે તો તમે અમને જરૂરથી પૂછી શકશો. વિડીયો લેક્ચર નંબર 3માં આપણે હવે પછી ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરશું. બધા ઘેરે જ રહેજો, ઘરની બહાર નહીં નીકળતા, ગરમ પાણી પીવાનો આગ્રહ રાખજો, સાદું જમવાનું રાખજો, તળેલું તીખું ખાટું ખાતા નહીં, સવારે સમયસર વહેલા ઉઠજો, 6:30 વાગ્યાના ડેલી ઉઠવાના સમયે જ ઉઠી જજો, દરરોજ 9 કલાક ઘેરે જે હોમવર્ક કરવાનું છે હોમવર્ક કરજો. અને આપણા આ વિડીયો ના આધારે તમે એક આખું ચેપ્ટર કરી શકો એવી પરિસ્થિતિ દ્વારા આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. ફરીથી વિડીયો લેક્ચર 3માં આપણે મળશું.